નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. જો તમે કોમર્સને લગતા વિદ્યાર્થી છો તો આ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો, કારણ કે આની અંદર આપણે ગુજરાતની તમામ યુનિવર્સિટીઓના બધા જ ચેપ્ટરના દાખલા ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં મૂકીએ છીએ. અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ સેવા પડતર પદ્ધતિ, એનો દાખલા નંબર 5. ભગવતી ટ્રાવેલ્સ પાસે 5 બસો છે, એટલે બસની સંખ્યા છે 5, જે બે શહેરો મહેસાણા અને અમદાવાદ વચ્ચે દોડે છે. દરેક બસ દિવસની વળતી 2 ટ્રીપ કરે છે, એટલે 2 જતાની અને 2 વળતાની, 2 રાઉન્ડ ટ્રીપ કરે છે, એટલે 4 ટ્રીપ કહેવાય. બંને વચ્ચે 75 કિલોમીટરનું અંતર છે, એનું અંતર છે 75 કિલોમીટર. બસની પેસેન્જર ક્ષમતા 56 સીટની છે અને સરેરાશ 80% પેસેન્જર લઈ જવામાં આવે છે, એટલે કેપેસિટી 56ની છે પણ લઈ જવામાં આવે છે 80% છે. ગણતરી કરો, 1 કિલોમીટરનું અંતર એટલે કુલ કિલોમીટર, આ કુલ કિલોમીટર. બીજું, દરેક ટ્રીપ વહન કરાયેલ સરેરાશ પેસેન્જરની સંખ્યા, એટલે કલાય 80% છે ને, 56 ના 80%, એટલે જે રકમ આવતી હોય એ 44.8, એટલે અહીંયા જે પેસેન્જર કરીએ છીએ તે. અને ત્રીજું, જાન્યુઆરી 2021 ના માસ માટે પેસેન્જર કિલોમીટર, એટલે આ સૂત્રમાં જે સરવાળો છેલ્લે આવે એ જવાબ. આ માસ દરમિયાન દરેક બસ 6 દિવસ સમારકામ માટે પડી રહી હતી, એટલે જાન્યુઆરીની જો વાત હોય અને 6 દિવસ સમારકામ માટે પડી રહી હોય તો જાન્યુઆરીમાં હોય 31 દિવસ, એમાંથી 6 દિવસ સમારકામના, તો બાકીના 25 કામના દિવસો છે એવું કહેવાય. આ એક જ સૂત્ર મૂકીએ એટલે ત્રણે ત્રણના જવાબ મળી જાય. એમાં પેસેન્જર કિલોમીટર બરાબર અંતર ગુણ્યા ટ્રીપ ગુણ્યા દિવસો ગુણ્યા બસની સંખ્યા બરાબર કુલ કિલોમીટર ગુણ્યા પેસેન્જર, એમાં જતા અને વળતા આ બંને વખતે આ આટલી ગણતરી કરી દેવાની. અંતર એનું છે 75 કિલોમીટર, ટ્રીપ 2 જતાની 2 વળતાની, 2 રાઉન્ડ ટ્રીપ છે, 2 વળતી ટ્રીપ, એટલે પછી દિવસો 25 અને બસની સંખ્યા 5 બરાબર કુલ કિલોમીટર થાય 18,750, એને ગુણ્યા સરેરાશ 44.8 પેસેન્જર, 56 ના 80% કરવાના, 44.8 પેસેન્જર એટલે 8,40,000. આવી જ રીતે વળતા 75 × 2 × 25 × 5 બરાબર 18,750 × 44.8 બરાબર 8,40,000. આનો સરવાળો 16,80,000 અને આનો સરવાળો 37,500. જો પહેલો સવાલ તમને એમ કીધો હતો કે કુલ કિલોમીટર અંતરમાં, એટલે આ 37,500 કહેવાય, સરેરાશ પેસેન્જરની સંખ્યા એ 44.8 કહેવાય અને પેસેન્જર કિલોમીટર એ 16,80,000. આ ત્રણે ત્રણના જવાબ આવી ગયા એવું કહેવાય. થેન્ક યુ ફ્રેન્ડ્સ.